સુરત મહાનગરપાલિકાના કોર્ટ વિસ્તારમાં વર્ષો જૂના પાણી અને ડ્રેનેજ નવીનીકરણ માટે કામગીરી તબક્કાવાર શરૂ કરાશે આ કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે ચોમાસા પહેલા પૂરી કરવાની હોવાથી આવતીકાલથી જ શહેરમાં કામગીરી શરૂ થઈ જશે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ હસ્તક સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રિહેબિલિટેશનની કામગીરી અંતર્ગત જૂની હયાત લાઇનની જગાઓ પર નવું નેટવર્ક નાખવાની યોજના હેઠળ પ્રથમ તબક્કે લાલ દરવાજા પીએમએ માં લાલ દરવાજા જંકશન થી રેશમ ભવન થી સૂર્યપુર ગુંડાળા સુધીના પાણી લાઈન નાખવાની અગત્યની કામગીરી કરવામાં આવશે ત્યારે સમયગાળા દરમિયાન રસ્તા ઉપર સૂર્યપુર ગંડાળાની લાલ દરવાજા જંકશન તરફ આવતા તમામ રાહદારીઓ તેમજ પ્રકારના નવા વાહનોની અવર જવર માટેનો પ્રતિબંધ પણ મુકાશે કામગીરી દરમિયાન સૂર્યપુર ગંડાળાથી લાલ દરવાજા જંકશન તરફ જતા રોડ ઉપર આંશિક ભાગમાં કામગીરી થનાર હોય ત્યારે વિકલ્પ રૂપે આંશિક રોડ સૂર્યપુર ગરનાળાથી કતારગામ તરફ જવા માટેનો રોડ સૂર્યપુર ગરનાળાથી નીકળી સુમુલ ડેરી રોડ પોદ્દા રાકેટ પાસે વૈશાલી હલકાપુરી બ્રિજ થઈને કતારગામ જઈ શકાશે લાલ દરવાજા જંકશન પર જવા સૂર્યપુર ગરનાળાથી રેલવે સ્ટેશનથી દિલ્હી ગેટ થઈ અવનજવન કરાશે આ ઉપરાંત સકીવાડ ચાર રસ્તાથી પીરછડી રોડ સુધીના ઉપર આવતીકાલથી પાણી ડ્રેનેજની કામગીરી શરૂ કરનાર છે ચાર ચારથી ગોળવાડા ચકલા થઈ પીરછડી રોડ ઉપર તરફ વાહનો ઉપરાંત રાહદારીઓ વિકલ્પે ચાર થઈ થઈ ચા રોડ તરફ જઈ શકાશે અને થી જ ગોળવાડા ચકલા થઈ કાંસકીવાડ ચાર રસ્તા તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓ વિકલ્પે પીરછડી રોડ થઈને રત્નેશ્વર મહાદેવ મંદિર જઈ ખદાખારી થઈ ભવાની માતાજી મંદિર થઈ રોયલ બેકરીથી કાંસકીવાડ ચાર રસ્તા તરફ જઈ શકશે પીરછડી રોડ થી મસ્કતી હોસ્પિટલ તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓ એ વિકલ્પે પેરછડી રોડ થી દારૂખાના રોડ થઈ રાજમાર્ગ થી મતી હોસ્પિટલ તરફ જઈ શકાશે છે આ મુજબ મસ્કતી હોસ્પિટલ થી ગોરવાડા ચકલા થઈ માળી ફળિયા થી પેરછડી રોડ તરફ રાજમાર્ગ થી ભાગરચા રસ્તા થઈ પીરછડી રોડ તરફ જઈ શકાશે છે રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરાશે ત્યારે આવતા જતા વાહનો ઉપરાંત રાહદારીઓ વિકલ્પ પ્રગતિ સ્કૂલ થી નવાબવાડી રોડ થઈ બોબી રસ સેન્ટર થઈ સલાબતપુરા પંચિંગ સ્ટેશન થઈ સલાબતપુરા મેઈન રોડ થી દાણાપીઠ મેઇન રોડ થઈ ગણેશ આમલેટ તરફ જઈ શકાય છે આ મુજબ ગણેશ આમલેટ થી ફાલસાવાડી મેઇન રોડ સુરત ટોકીસ પી એન્ડ યુઝ ટોયલેટ બ્લોક થઈ પ્રગતિ સ્કૂલ તરફ જઈ શકાય છે પાલિકાએ સેન્ટ્રલ ઝોનના બે ત્રણ વિસ્તારમાં એકસાથે પાણીના પાણી અને ડ્રેનેજના નવીનીકરણની કામગીરી શરૂ કરી છે જેને કારણે હાલની સમસ્યાનો ભવિષ્યમાં અંત આવશે પરંતુ હાલના સમય આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાશે બીરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત